આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો પ્રશ્ન એક દાખલા નંબર ચાર ફોર યુ સ્ક્વેર વધતા આઠ યુ તો અહીંયા યુમાં બહુ પદી આપેલી છે ચલશે યુ તો પી ઓફ યુ બરાબર ફોર યુ સ્કવેર વધતા આઠ યુ તો આગળની જેમ જ આપણે પી ઓફ યુ બરાબર ઝીરો લઈએ કારણ કે શૂન્ય શોધવા છે એટલે તો ફોર યુ સ્ક્વેર વધતા આઠ યુ બરાબર લેવાના ઝીરો બરોબર હવે બંનેમાંથી આપણે ફોર યુ કોમન કાઢીએ તો ફોર યુ નીકળી ગયા યુ સ્કવેર માંથી એક યુ વધ્યા વધતાના વત્તા ચાર દુ આઠ યુ તો નીકળી ગયા બાર ચાર દુ આઠ બરાબર એટલે બે વધ્યા બરાબર હવે ફોર યુ બરાબર ઝીરો અને યુ પ્લસ ટુ બરાબર ઝીરો યુ છે માટે યુ બરાબર જીરોના છેદમાં કોઈ પણ પદ હોયરો હવે યુ પ્લસ ટુ બરાબર જીરો પ્લસ ટુ પેહલી બાજુ જાય એટલે માઇનસ ટુ માટે યુ બરાબર માઇનસ ટુ તો આમ પી ઓફ યુ બરાબર માઇનસ સોરી ફોર યુ સ્કવેર વધતા આઠ ના બે શૂન્ય જીરો અને માઇનસ બે મળે હવે આગળની જેમ જ વિદ્યાર્થી મિત્રો આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધી અને શૂન્યો અને સગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ તો જોઈએ શૂન્યનો સરવાળો તો જીરો વધતા માઇનસ બે તો માઇનસ બે એક છેદમાં કઈ નો હોય તો એક હોય હવે આપણે અહીંયા યુ સ્કવેર નો સૌ ગુણક ચાર છે અને સો ગુણક આઠ છે તો આપણે અહીંયા ચાર વડે ગુણી નાખીએ જોઈએ ચાર વડે ગુણી નાખીએ એટલે માઇનસ આઠ છેદ માં ચાર ઉપર નીચે ચાર વડે ગુણીએ એટલે ચાર દુ આઠ પણ થઈ જાય અને ચાર એકાદ ચાર પણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે માઇનસ આઠ તો માઇનસ યુ નો યુનો સહગુણક છેદમાં ફોર ફોર ચાર એકનો સહગુણક છે યુ સ્ક્વેરનો નો તો આપણે લખી શકીએ યુ સ્ક્વેરનો નો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ શૂન્યનો ગુણાકાર તો શૂન્ય છે શૂન્ય કોઈ પણ પદનો ગુણાકાર આવે તો જ આવે હવે જીરોના છેદમાં આપણે કંઈ નહીં તો ગમે એ સંખ્યા રાખી શકીએ તો જીરોના છેદમાં હું ચાર મૂકું છું કારણ કારણ કે યુસ્કવેર નો સહગુણક ચાર છે માટે જીરો તો અહીંયા અચળપદ છે પાસે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્ય બે પોઈન્ટ નો પ્રશ્ન એક નો પાંચમો દાખલો ટી સ્કવેર માઇનસ પંદર તો પી ઓફ ટી ટી બરાબર માઇનસ પંદર તો શૂન્ય શોધવા માટે આપણે ટી બરાબર ઝીરો લઈએ તો પી ઓફ ટી બરાબર જીરો લેતા તો પીઓ ટી સ્ક્વેર માઇનસ પંદર બરાબર જીરો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટી સ્કવેર એટલે ટી નો વર્ગ માઇનસ પંદર છે એટલે વર્ગમૂળમાં પંદર સ્ક્વેર બરાબર જીરો એટલે બંને પદના વર્ગમૂળ નીકળતા હોય વચ્ચે માઇનસ હોય ત્યારે તફાવતની રીત લાગુ પાડી શકાય એટલે કે એક કાઉસમાં ઓછા અને બીજા કાઉસમાં વધતા આવી તફાવતની રીત લાગુ પાડી અને આપણે અવયવ પાડી શકીએ બરાબર અને તફાવતની રીત કહેવાય હવે પહેલો કાઉસ બરાબર જીરો બીજો કાઉસ બરાબર જીરો એટલે ટી માઇનસ વર્ગમૂળમાં પંદર બરાબર જીરો ટી બરાબર પ્લસ વર્ગમૂળ પંદર આ પેલું શૂન્ય મળ્યું અને પ્લસ વર્ગમૂળ પંદર પહેલી બાજુ જાય એટલે ટી બરાબર માઇનસ વર્ગમૂળ પંદર તો આ બીજું શૂન્ય મળ્યું તો આ પી ઓફ ટી ટી છે બરાબર માઇનસમાં માઇનસ વર્ગમૂળમાં પંદર મળે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનો શૂન્યનો શૂન્યો અને સંબંધ સ ગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ તો જોઈએ એના માટે તો સૌ પ્રથમ કરવાનો શૂન્યનો સરવાળો સરવાળો તો વર્ગમૂળમાં વર્ગમૂળમાં એટલે વર્ગમૂળમાં પંદર વધતા ઓછા ઓછા માઇનસ વર્ગમૂળમાં પંદર જવાબ આવે જીરો ઝીરોના છેદમાં કાંઈ ન હોય તો એક હોય હવે વિદ્યાર્થી મિત્રો આપણે માઇનસ પણ લગાડી શકીએ એટલે કે માઇનસ જીરો ના છેદમાં એક તો તમને એવું થશે કે સર આવું બધું શા માટે કેમ છેદમાં લખ્યા કેમ ની આગળ માઇનસ લગાવ્યા તો વિદ્યાર્થી મિત્રો તમે બહુપદી પદી જોવો સહગુણક ટી ટીનો નો કોઈ સહગુણક છે જ નહીં ટી સ્ક્વેરનું નું પદ અને અચળ પદ આ બે જ પદ આપેલા છે એટલે કે મધ્યમ પદ t વાળું પદ અહીંયા જીરો આવશે જ્યારે છેદમાં ટી સ્ક્વેર નો હોય તો આપણે એક લખેલો છે તો અહીંયા ટી સ્ક્વેર નો સહગુણક એક છે બરાબર એટલા માટે એક લીધો અને માઈનસ એટલા માટે કે આપણું શૂન્ય શૂન્યના સરવાળાનું માઈનસ બી બાય એ છે બરાબર એટલા માટે મેં અહીંયા માઈનસ લગાવ્યું બરાબર તો આવશે અહીંયા માઇનસ ટીનો સગુણક ટીનો સ ગુણક કારણ કે ટીનો સૌ ગુણક ઝીરો અને છેદમાં એક એટલે એ આવશે ટી સ્ક્વેર નો બરાબર છે આવી રીતે હવે એનાથી આગળ વધીએ તો શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર એટલે પ્લસ વર્ગમૂળમાં પંદર ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં પંદર તો વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ પંદર ગુણ્યા વર્ગમૂળ પંદર એટલે પંદર અને આગળ વધતા ઓછા તો ઓછા આના છેદમાં કાંઈ ન હોય તો એક હોય હવે જોઈએ તો કે આપણે અહીંયા બહુપદીમાં માઇનસ પંદર એ પદ છે તો આપણે લખીએ પદ અને એક એટલે

આવી રીતની બનતી હોય છે ટી સ્ક્વેર માઇનસ અથવા તો પ્લસ કોઈ પણ તમે લખી શકો ઝીરો ટી અને માઇનસ પંદર અહીંયા ઉતરતી ગાત પ્રમાણે આપણે ચલ લખી શકીએ કોઈ ચલ ન આપેલો હોય તો એની આગળ સહગુણક જીરો લગાડી અને આપણે બહુપદી લખી શકીએ છીએ તો અહીંયા ટીનો સહગુણક તો ઝીરો આવશે ને બરાબર તો આવી રીતે દાખલાઓ ગણી શકાય છે આગળ જોઈએ પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર તો આગળની જેમ શૂન્ય શોધવા માટે આપણે પી ઓફ એક્સ બરાબર જીરો લેતા તો પી ઓફ એક્સ બરાબર જીરો લઈએ તો ત્રણ એક્સની બે માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર જીરો હવે ભાગલા પડોની રીત એક્સના વર્ગનો સગુણક અને અચળપદનો ગુણાકાર ચાર તેરીને બાર એના ભાગ પાડીને એક લાવવાના છે તો ત્રણ એક્સનો વર્ગ ચાર એક્સ ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો કારણ કે અંતિમ પદ માઇનસ છે એટલે ચાર તેરી બાર ની અંદર ચાર અને ત્રણ ની બાદ બાકી એક આવી શકે બરાબર એટલા માટે ચાર અને ત્રણ મેં પસંદ કર્યા હવે માઇનસ તો આગળ માઇનસ ઓછા ઓછા તો વધતા બબેના ભાગ પડી અને સામાન્ય કાઢીએ આગળમાંથી નીકળે એક્સ

એક્સ વધતા એક બરાબર ઝીરો ચાર પહેલી બાજા છે એટલે પ્લસ થશે અને ચારના છેદમાં ત્રણ કારણ કે ત્રણ ગુણાકારમાં જ સામે જાય તો ભાગાકારમાં જાય તો પહેલું શૂન્ય મળ્યું આપણને ચારના છેદમાં ત્રણ અને પ્લસ વન પહેલી બાજા છે એટલે એક્સ બરાબર માઇનસ વન બરાબર આ આપણને શૂન્ય મળ્યું બીજું હવે વિદ્યાર્થી મિત્રો આપણે શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે તેના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર લખવો પડે તો આમ કરીને પેલા લખીએ કે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સની બે ઘાત માઇનસ એક્સ માઇનસ ચારના બે શૂન્ય બે શૂન્ય ચારના છેદમાં ત્રણ અને માઇનસ એક મળે

તો માઇનસ એક્સ નો સહગુણક એક્સ નો સહ ગુણક અને વર્ગનો સહગુણક બરાબર છે જ્યારે માઇનસ એક એ એક નો સહગુણક છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શૂન્ય ગુણાકાર જોઈએ તો શૂન્યનો ગુણાકાર

સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો પ્રશ્ન એક પૂર્ણ થયો